बगसरा तालुकाना लुधिया गाममां चेक डेम ऊंडा करवानी कामगीरी शुरू करवामां आवेली छे। लॉकडाउनमां सुजलाम सुफलाम योजनामां लोकभागीदारीथी कामगीरी शुरुआत करवामां आवेली छे। गाममां आवेला तळावने ऊंडू करवा माटેનો प्रयत्न करવામાં આવી રહ્યો છે, જેને પરિણામે ઉનાળામાં પાણીનો પ્રશ્ન હલ થઈ શકે, ખેડૂતોને ખેતીમાં પણ પાણી મળી શકે અને તેના અનેક ફાયદા મળી શકે। ચેકડેમમાંથી કાઢવામાં આવતી માટી ખેડૂતો પોતાની વાડી ખેતરમાં નાખી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। આજરોજ લુંગિયા મુકામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે માટી કાપ કાઢવા માટેની યોજનાનો ખેડૂતોને જે લાભ આપ્યો છે સરકારે, આમાં જે છૂટછાટ આપી છે, ખેડૂતો એનાથી ખુશ છે કે પોતાની ખેતરની અંદર માટીનો લાભ મળશે અને પાણીના જે સંગ્રહ થશે ડેમની અંદર એના માટે મોટી ખુશી છે। બીજા નંબરમાં કે સરકારના જે નિયમો છે ને ગાઈડલાઇન્સ પ્રમાણે કે મોઢે માસ્ક બાંધવું, પછી અંતર રાખવું ડિસ્ટન્સ માટેનું અને સાબુથી હાથ ધોવા, બધા નિયમોનું પાલન કરી અને અહીંના ખેડૂતો અત્યારે માટી કાપનું કામ સારી રીતે કામગીરી કરે છે। હું કિશોર કાનપરિયા, લુંગિયા ગામ સરપંચ। સરકારશ્રીના સુજલામ સુફલામ યોજના અંતર્ગત લુંગિયા ગામમાં ચેકડેમ ઊંડા કરવાની કામગીરીનો આજે શુભારંભ થયો છે। લોકભાગીદારીથી થતા આ કામોમાં હું ચોક્કસ સરકારને બિરદાવીશ। આ કોરોનાની મહામારીમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પણ સરકારે આ પાણીના પ્રશ્નને વાચા આપી અને પહેલાં આ અભિયાનને આગળ વધારવા માટેનું જે એક મંજૂરી આપી છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કારણ કે જો પાણી નહીં હોય તો આ કોરોના મહામારી કરતાં પણ પાણીની મહામારી બહુ મોટી સર્જાશે, એટલે સરકારે પાણીના અંતર્ગત જે યોજનાઓ છે એમને મંજૂરી આપી છે અને અમારા ગામમાં આજથી આ કાર્યક્રમ શરૂ થયો છે। લોકભાગીદારીથી દાતાશ્રીના સહયોગથી અમે આ ડેમો ઊંડા કરીએ છીએ, જેનાથી ખેડૂતોને ફાયદો થાય છે, પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ડેમોમાં વધે છે, સાથે સાથે પશુ પક્ષીઓ વૃક્ષો આદિ સર્વને આ પાણી અત્રતત્ર અને સર્વત્ર મહત્ત્વનું પાણી છે આ ને મહત્ત્વ આપી સરકારશ્રી આ કામગીરી શરૂ કરી છે, એના બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।